આ છે ને પકવાન છે. ઓકે, હું અહીંયા આખા નથી રાખતો, હું અહીંયા ક્રશ કરીને આપું છું. પછી તમને અત્યારે હું સ્પેશિયલ ડીશ બનાવી દઉં છું. બરાબર, દાણા નાખ્યા અને સેવ નાખી. સેવ નાખી, ડુંગળી આવશે. કઈ કઈ ચટણી છે? આ તીખી ચટણી છે, આ ગોળની ને આંબલીની ખાટી મીઠી છે, આ શિંગદાણાની છે. ઓકે, રાજકોટની ફેમસ કે છે તે પણ હું ઘરે બનાવું છું. ઓકે, શું છે આ? આ દાળ છે. દાળમાં કઈ કઈ વસ્તુ? ચણા, મગ ને તુવેર. પેલા હીરામાં કામ કરતો, હીરામાં સારા મોળા દિવસો આવતા હતા. ઓકે, પછી રસોઈનું મને બધું ફાવે, રસોઈ બનાવતા બધું જાતે ફાવે. આખા રીંગણા બનાવું, ડુંગળી બનાવું, ભડથું, ઓળો, રોટલો, બધી સબ્જી પણ ઘરે આરે બનાવું. દોસ્તારો બધા કે તમે નાસ્તાની લારી કરો ને, ચાલશે કે ભજીયાની કરો, ગમે ત્યાંની કરો. પછી મને આ વિચાર આવ્યો કે દાળ પકવાન ભાવનગરમાં ક્યાંય પણ નથી કોઈ આગળ, અને એ પણ રાજકોટ સ્ટાઇલ. એ પણ રાજકોટ સ્ટાઇલમાં, એના ટેસ્ટમાં. નમસ્કાર મારા ફૂડી ફેમિલીને, હું છું દીપક ગજર અને મારી ચેનલ છે ધ ફૂડી સિરીઝમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે છીએ ભાવનગરની અંદર, અને આપણે જે જગ્યાએ આવ્યા છે ને, કુમકુમ નાસ્તા હાઉસ કરીને છે, દાળ પકવાન બનાવે છે. એની સાથે સુરતમાં જે ખાવસા મળે છે એની પાપડી, એ પણ થોડોક આમાં સ્વાદ મળશે. તો આપણે મળીએ એમના ઓનરને અને જાણીએ એની પાસેથી એની રેસીપી. નમસ્કાર સર. આવો આવો સાહેબ, આવો. કેમ છો? બસ મજા મજા. તમારું શું નામ છે? તમારું? મારું નામ એમડી છે, ખુશાલ પણ કહે છે. ઓકે, એમડી તરીકે ઓળખાય. અને કઈ વસ્તુ બનાવો છો તમે? હું દાળ પકવાન બનાવું છું રાજકોટના વૈશાલી. પણ ભાવનગરની અંદર? ભાવનગરની. એટલે રાજકોટ ધક્કો નહીં થાય ને એનો ટેસ્ટ લેવા માટે? કોઈને ધક્કો ન થાય, બધાને અહીંયા ટેસ્ટ મળી જશે ભાવનગરની અંદર. ઓકે મિત્રો, આપણે જે ટાઈમે અત્યારે વિડીયો શૂટ કરવા આવ્યા છે ને, અત્યારે ટ્રાફિક નથી, એટલા માટે નથી કારણ કે આપણે વિડીયો વ્યવસ્થિત ઉતારી શકીએ અને ખુશાલભાઈ પાસેથી બધો માર્ગદર્શન મળી શકે. મારા દાળ પકવાન તમારે ઓલરેડી ગમે ત્યારે ખાવો હોય, સવારે 8 થી સાંજ સુધી, એટલે જ હું ખુલ્લું રાખું છું કે કસ્ટમરને મળી જાય. બરાબર છે. અને અહીંયાનું એડ્રેસ શું છે? ગઢેચી વડલાથી તમે રાજકોટ હાઈવે બાજુ આવો એટલે આ સરિતા સોસાયટીનું બીજું નાખું કહેવાય. ઓકે, ત્યાં આગળ રસ્તા ઉપર જ તમને મળી જશે કુમકુમ નાસ્તા હાઉસ. ઓકે ખુશાલભાઈ, તો બનાવો ને અમારા માટે એક પ્લેટ. અમને સમજાવજો તમે જે વસ્તુ નાખો ને. આ છે ને પકવાન છે. ઓકે, હું અહીંયા આખા નથી રાખતો, હું અહીંયા ક્રશ કરીને આપું છું. પછી તમને અત્યારે હું સ્પેશિયલ ડીશ બનાવી દઉં છું. બરાબર, દાણા નાખ્યા અને સેવ નાખી. સેવ નાખી, ડુંગળી આવશે. કઈ કઈ ચટણી છે? આ તીખી ચટણી છે, આ ગોળની ને આંબલીની ખાટી મીઠી છે, આ શિંગદાણાની છે. ઓકે, જે રાજકોટની ફેમસ છે. રાજકોટની ફેમસ કે છે તે પણ હું ઘરે બનાવું છું. ઓકે, શું છે આ? આ દાળ છે. દાળમાં કઈ કઈ વસ્તુ? ચણા, મગ ને તુવેર. મગ અને તુવેર. મસાલો એનો છે? મસાલો મારો સ્પેશિયલ. સિક્રેટ? સિક્રેટ છે. અને કેટલા રૂપિયાની આ પ્લેટ છે? 35 રૂપિયા. 35 રૂપિયાની. આમાં 25 વાળી પણ બને, પણ એમાં સિંગ ને સેવ સાથે ન આવે. ઓકે, એના એક્સ્ટ્રા થાય? એક્સ્ટ્રા થાય. તમારો મોબાઈલ નંબર આપી દેજો અમને. 99-74-31-31-31. નંબર બહુ મસ્ત છે તમારા. આપણું કામ પણ જોરદાર છે, તમે ટેસ્ટ કરો પછી આગળ વાત કરીએ. ઓકે ખુશાલભાઈ, કેટલા વર્ષ થયા અહીંયા તમારે? 4 વર્ષ પૂરા થવા આવી ગયા. દાળ પકવાનને દાબેલી બનાવું તેને. તો એ પહેલાં શું કરતા? પહેલાં હીરામાં કામ કરતો, હીરામાં સારા મોળા દિવસો આવતા હતા. ઓકે, પછી રસોઈનું મને બધું ફાવે, રસોઈ બનાવતા બધું જાતે ફાવે. આખા રીંગણા બનાવું, ડુંગળી બનાવું, ભડથું, ઓળો, રોટલો, બધી સબ્જી પણ ઘરે આરે બનાવું. દોસ્તારો બધા કે તમે નાસ્તાની લારી કરો ને, ચાલશે કે ભજીયાની કરો, ગમે ત્યાંની કરો. પછી મને આ વિચાર આવ્યો કે દાળ પકવાન ભાવનગરમાં ક્યાંય પણ નથી કોઈ આગળ, અને એ પણ રાજકોટ સ્ટાઇલ. એ પણ રાજકોટ સ્ટાઇલમાં, એના ટેસ્ટમાં. ઓકે, હું પબ્લિકને આપું. બરાબર છે. તો પછી ઘરે બનાવ્યા કે પછી દોસ્તારોના પ્રોગ્રામમાં જ? કઈ રીતે? ત્યાં સગા સંબંધી આગળ બધું જાણ્યું પહેલા. હા, પછી એમની મુલાકાત લીધી, મને એકવાર શીખવાડ્યું, પછી એ લોકો કરતા સારા અત્યારે હું બનાવું છું. હું છે કે રસોઈનો હું માસ્ટર છું ને, એટલા માટે જાતે રસોઈ આવડે છે એટલે અલગ અલગ ટેસ્ટ કરીને બધો કર્યો. ગમે ત્યારે કુમકુમ નાસ્તા હાઉસ લખીને ફેસબુકમાં, યુટ્યુબમાં, ઇન્સ્ટામાં બધે જોઈ લેવાનું. બધે કુમકુમ નાસ્તા હાઉસ લખો,
એટલે ઓલરેડી બધું મારું જ આવશે. પાર્ટી ઓર્ડર લ્યો છો તમે? નહીં, પાર્ટી ઓર્ડર તો નથી લેતો, પણ કોઈ સગા સંબંધી હોય તો લેવા પડે, અને બહારના ઓર્ડર એટલા માટે નથી લેતો, પૈસા ઓછા આપે, પૂરા પૈસા આપે તેનો ઓર્ડર લેવાનો. ઓકે. અને આ સિવાય કોઈ બ્રાન્ચ કે કોઈ સિટીમાં ખાતું હોય તો? કોઈ વસ્તુ નહીં, આ એક જ બ્રાન્ચ મારી. બીજા કોઈ સિટીમાં ખરું? નહીં, બીજા કોઈ સિટીમાં નહીં. ઓકે. એટલે સમજો ને કે અમારે ભાવનગર જ આવવું પડે. ભાવનગર જ આવવાનું. રાજકોટ જતા હોય તો ભલે, નહીં તો અહીંયા તમારે દાળ પકવાન ખાવું હોય તો મારી આગળ જ આવવાનું. બરાબર છે. તમે મને કીધું હોય તો હું સાઈન વહેલા પણ ખોલી નાખું, બહારથી આવતા હોય તો. ઓકે. તમને ફોન કરીને આવવાનું? મતલબ ફોન કરીને આવો, નંબર આપ્યો છે. તમારો મોબાઈલ નંબર છે ને અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, એટલે કોઈ મિત્રને અહીંયા અમારા પૂરી ફ્રેન્ડને કોઈને આવવું હોય તો આવી શકે. મિત્રો, આપણે છે ને દાળ પકવાન જે ખાધા છે, સુરતમાં ખાધા છે, અહીંયા ભાવનગરમાં ખાધા છે, પણ આપણે ભાવનગરની જ અંદર જે કહેવાય ને કે રાજકોટ સ્ટાઇલથી, અને પ્લેટની ક્વોન્ટિટી પણ મોટી છે. ભાઈએ કીધું ને કે રાજકોટ સ્ટાઇલમાં, પણ રાજકોટની સ્ટાઇલ એટલે તમે સમજો ને કે રાજકોટની જે ચટણી નાખીશ ને એને હિસાબે આખો સ્વાદ જ અલગ થઈ ગયો, અને તમને ખરેખર રાજકોટની યાદ કરાવશે, યાદ આવી જશે. ટેસ્ટ ખરેખર જોરદાર છે. મિત્રો, ભાવનગર આવો અથવા ભાવનગરના હોય અથવા આજુબાજુના સિટીમાંથી હોય તો અહીંયા કુમકુમમાં આવજો. ટેસ્ટ ખરેખર બહુ મજા છે અને એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં. તો મિત્રો, મળીએ નવા વિડીયોમાં, અને નવી નવા આપણે સ્ટ્રીટ ફૂડ ગોતતા રહીશું, ખાતા રહીશું, ખાઈ પીને મજા કરશું, અને તમે પણ હેલ્ધી ફૂડ ખાજો. તો ચાલો મળીએ. બાય બાય.